હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, શિયાળો તો હવે જવાનો થયો, તો જતાં જતાં એક શિયાળો રેસીપી જોઈ લઈએ. તો આજે હું એક રેસીપી બનાવવા જઈ રહી છું, એનું નામ તમને નહીં કહું, એ તમારે ગેસ કરવાનું છે. તો તમે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ અને તમે મને કમેન્ટ બોક્સમાં લખજો કે આ રેસીપીનું નામ શું છે. ફ્રેન્ડ્સ, તો વિડીયો કેટલા ટાઈમ સુધી જોયો અને ક્યારે તમને ખબર પડી કે આ રેસીપી આ છે, તો એ તમે ટાઈમ અને રેસીપીનું નામ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. સો લેટ સ્ટાર્ટ ધ રેસીપી. આપણે આ લીલા વટાણા લીધા છે, જે હું બે વાડકી લઈશ. સિઝન છે તો ખાઈ લેવાના. એક ટામેટું, એક ટામેટું એટલે કે એની સાઇઝ મોટી છે, નહીં તો તમે બે લઈ શકો છો મીડિયમ સાઇઝના. બે ડુંગળી, લસણ એક આખું ઝીંડવું, તો એનો ફ્લેવર વધારે સારો આવશે. લીલા મરચા સ્વાદ પ્રમાણે અને આદુનો કટકો એકથી દોઢ ઇંચ જેટલો. તો ચાલો આપણે શરૂઆત કરીએ બનાવવાની. તો સૌપ્રથમ આપણે લીલા વટાણાને કુકરમાં બે સીટી વગાડીને બોઇલ કરી લઈશું અને ટોમેટોની પ્યુરી બનાવી લઈએ. ડુંગળીને ઝીણી કાપી લઈએ ને આ બધું ક્લીન કરી લઈએ. તો ચાલો વટાણા બાફવા મૂકી દઉં હું. તો આ એક વાડકી અને આ બીજી વાડકી વટાણા, આપણે એમાં થોડું પાણી એડ કરીએ, થોડું મીઠું એડ કરીશું. હવે એની બે સીટી વગાડી દઈએ. ટામેટાના મોટા મોટા પીસ કરીને આપણે એની પ્યુરી કરી દઈએ. તો પ્યુરી કરી લઉં. તો બેઝિક મસાલા આપણા રેડી થઈ ગયા છે. ડુંગળી કાપી લીધી છે, ટોમેટોની પ્યુરી થઈ ગઈ છે, આદુ લસણ અને લીલા મરચાં દરદરા કાપી નાખ્યા છે. જો તમને દરદરું ના ફાવે તો તમે પેસ્ટ બનાવી શકો છો, કારણ કે આ થોડુંક ગ્રેવીમાં ઉપર તરે. અને વટાણા બોઇલ કર્યા છે અને બે જ સીટી વગાડી છે, જેથી લોચો ના થઈ જાય. તમે જોઈ શકો છો બધા વટાણા આખા જ રહ્યા છે, પણ બફાઈ પણ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે ડ્રાય મસાલો બનાવી લઈએ અને વઘાર સ્ટાર્ટ કરીએ. તો ડ્રાય મસાલા માટે આપણે એક બાઉલમાં પહેલાં લાલ મરચું લઈશું. આ કાશ્મીરી લાલ મરચું છે, તીખું નથી, પણ લીલું મરચું નાખ્યું છે એટલે હું થોડુંક લઉં છું, કારણ કે અમારા ઘરમાં બહુ સ્પાઇસી નથી ચાલતું. થોડી આપણે એમાં હળદર એડ કરીશું. આ છે સેવ ઉસળ મસાલો, આપણે દોઢ ચમચી એડ કરીશું. એક બીજું અડધી ચમચી. આ મેં વડોદરામાં ફેમસ રણછોડ મસાલા મિલ છે, સ્પાઇરન મસાલા કરીને, એનો સેવ ઉસળનો મસાલો લીધો છે, જે રગડા પેટીસમાં પણ ચાલે, ઢોકળીમાં પણ ચાલે. તો હવે આ મસાલો આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો ડ્રાય મસાલો આપણો રેડી છે, હવે આપણે વઘાર સ્ટાર્ટ કરીએ. તો એક કઢાઈમાં આપણે તેલ મૂકીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે એડ કરીશું દરદરું કાપેલું લસણ, આદુ અને લીલું મરચું. આપણે એને સાંતળીશું જ્યાં સુધી લસણ આપણું આછું ગુલાબી ના થઈ જાય ત્યાં સુધી. જો આ લસણ કાચું રહેશે તો ખાઈશું ત્યારે કાચો કાચો સ્વાદ આવશે, તો આપણે એને સાંતળવું જરૂરી છે. ફ્રેન્ડ્સ, તો લસણ આપણું સરસ સાંતળી ગયું છે, હવે આપણે એડ કરીશું ઝીણી સમારેલી બે ડુંગળી. ડુંગળી એડ કર્યા પછી આપણે ડુંગળીને પણ સરસ સાંતળીશું. તેલ આમાં થોડું આગળ પડતું જોઈતું હોય છે, આજથી વધારે તમે ઈચ્છો તો નાખી શકો છો, કારણ કે સેવ ઉસળમાં તરી ઉપર તળતી હોય છે તેલની. તો ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, હવે આ ટાઈમે આપણે એડ કરીશું ટોમેટોની પ્યુરી અને બધું ભેગું કરી અને સરસ એને શેકીશું આપણે જ્યાં સુધી તેલ છૂટું ના પડે.
તો આ શેકવું જરૂરી છે, તો જ એનો ફ્લેવર આવશે, નહીં તો ડુંગળી કાચી કાચી લાગશે. તો ફ્રેન્ડ્સ, આપણું 90% જેવું શેકાઈ ગયું છે. હવે આપણે જે પેલો ડ્રાય મસાલો બનાવ્યો છે એને આમાં નાખીશું, કારણ કે એને પણ આપણે થોડીવાર શેકવો પડશે. તો ચાલો આમાં મિક્સ કરી દઈએ ડ્રાય મસાલો. ફ્રેન્ડ્સ, ગમે તે મસાલા હોય જો શેકાય નહીં તો એનો ફ્લેવર ના આવે, એટલે આપણે એને થોડીવાર શેકવો તો પડે જ, જ્યાં સુધી મસાલાની શેકાયાની સ્મેલ ના આવે ત્યાં સુધી. તો ચાલો આપણે એને શેકીએ. તો ફ્રેન્ડ્સ, મસાલો સરસ શેકાઈ ગયો છે, સ્મેલ પણ આવવા માંડી છે. તો હવે આપણે એડ કરીશું બાફેલા લીલા વટાણા. તો ફ્રેન્ડ્સ, વટાણા આપણે એડ કરી દીધા છે. હવે આપણે થોડું એમાં પાણી પણ એડ કરીશું, કારણ કે આપણી આ રેસીપીમાં આપણે પાણી તો જોઈએ. તો ચાલો થોડું પાણી એડ કરીએ અને બરાબર એને ઉકળવા દઈએ, કારણ કે ઉકળશે એટલે રસામાં બધા મસાલાના ફ્લેવર્સ બધું ભરી જશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને બરાબર એને હવે ઉકાળીએ, જ્યાં સુધી બોઇલ ના આવે ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, આ રીતે સેવસળ બનાવવું એકદમ ઇઝી છે, અને 3-4 જાતના શાકભાજી આવે છે એટલે આ હેલ્ધી પણ એક રેસીપી છે. તો તમે ચોક્કસ એકવાર જરૂરથી ટ્રાય કરજો વિન્ટરમાં. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણું આ ઉકળી રહ્યું છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે. તો હવે આપણે એને લીલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, તો આપણું સેવસળ રેડી છે, ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તો આજે મેં એને સર્વ કર્યું છે ડુંગળી, મીઠા અજમાવાળી મોરી સેવ અને બન સાથે. ફ્રેન્ડ્સ, તો તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.